સૌને નમસ્કાર તુલસી જ્ઞાન વિજ્ઞાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આપણે શીખી રહ્યા છે વિજ્ઞાન ધોરણ દસ પ્રકરણ નંબર છે નવમો આનુવંશિકતા અને ઉદ્વિકાસ પાર્ટ ફોરમાં આપ સૌનું સ્વાગત છે આપણે સૌ પ્રથમ અહીં શીખીશું ઉદ્વિકાસ કોને કહેવાય અને એ માટે એક સુંદર મજાનો એમ તો ચાલે કે એક વાર્તા જેવું સરસ ઉદાહરણ સમજીએ તમને ખૂબ જ મજા આવશે પણ એક પણ લાઇન સાંભળવાની ચૂકશો નહીં તો ચાલો રેડી થઈ જાઓ તો મિત્રો એક લીલા પર્ણોવાળી ગીચ જાળી હતી અને એમાં લાલ રંગના ભમરાઓનો એક સમૂહ રહેતો હતો અને તેમની વસ્તી જે હતી લાલ રંગના ભમરાની એ લિંગી પ્રચલન દ્વારા તેમની વસ્તીની વસ્તીનો વધારો કરતી રહેતી હતી મિત્રો લિંગી પ્રજનન દ્વારા વસ્તીમાં સતત વધારો ભમરાઓ કરતા હતા એટલા માટે ભાર આપીને કહું છું કેમ કે લિંગી પ્રજનનમાં જ વિભિન્નતા ભિન્નતાઓ જોવા મળતી હોય છે અલિંગી પ્રજનનમાં જો નવા સજ ઉત્પન્ન થાય એમાં મોટે ભાગે કોઈ ભિન્નતાઓ જોવા મળતી નથી અને આ જે ભમરાઓ હતા એ સતત વૃદ્ધિ એમની લિંગી પ્રજનન દ્વારા કરતા હતા હવે આજે લાલ ભમરાઓ હતા એ કાગડાઓ જે છે એમના કુદરતી ભક્ષકો હતા એટલે કે કાગડાઓ જે હતા એ લાલ ભમરાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા એટલે કે એમને મારીને ખાઈ જતા હતા અને આમ થવાથી લાલ રંગના ભમરાઓની સંખ્યા ધીમે ધીમે ઘટવા લાગી હવે એવું થાય છે કે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન આ લાલ રંગના ભમરાઓમાં એક વિભિન્નતાનો ઉદભવ થાય છે અને લીલા રંગનો ભમરો નિર્માણ પામે છે અને આ ભમરાઓ જે છે એ દ્વારા જે લીલા રંગના ભમરા દ્વારા જે સંતતિ નિર્માણ પામે તે પણ કેવી હોવાની તે પણ લીલા રંગની સંતતિ હોવાની અને પછી સમય જતાં લીલા રંગના ભમરાની સંખ્યા વધવા લાગી ઉપરાંત કાગડાઓ પણ લીલા રંગની જાળીમાં લીલા રંગના ભમરાને ઓળખી ન શકે અને એના કારણે પણ શિકાર ન કરી શક્યા કાગડાઓ લીલાંગ શિકાર ન કરી શક્યા અને પણ લીલાગના ભમરાની વસ્તી વધવા લાગી અને લાલ રંગના સંખ્યા ધીમે ધીમે ઘટવા લાગી હવે આ પરિસ્થિતિનો વિચાર કરીએ તો જે દુર્લભ કહેવાય છે તેવી ભિન્નતા લાંબા ગાળે લાલ રંગના ભમરાની વસ્તીમાં એક સામાન્ય લક્ષણ બની ગઈ અને તેને કારણે જે ભમરા હતા તેમાં શું થયું તો લાભની સ્થિતિ સર્જાયને બદલે ભમરાના જીવન બચી ગયા અને આ જે છે એ એક પ્રાકૃતિક પસંદગી હતી અને આ પસંદગી જે છે પ્રાકૃતિક પસંદગી કાગડાઓ દ્વારા થઈ હતી એમ કહે તો ચાલે જેટલા કાગડા વધારે તેટલા લાલ રંગના ભમરાનો શિકાર વધુ થશે અને વસ્તીમાં લીલા ભમરાની સંખ્યા કે તેનો ગુણોત્તર પણ વધતો જશે આથી પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં ઓદ વિકાસની દિશાને દોરવે છે અને તેથી વસ્તી ભમરાની જે વસ્તી છે એ પર્યાવરણમાં સારી રીતે રહી શકે તેવું અનુકૂલન દર્શાવે છે હવે આપણે એ જોઈએ કે ભમરાની વસ્તીમાં ખોરાકની પ્રાપ્યતા છે કોઈને ખોરાક વધતો મળે કોઈને ખોરાક ઓછો મળે તો એને કારણે કેવી રીતે ભિન્નતા સર્જાય છે તો મિત્રો લીલા પર્ણોવાળી જે ગીચ જાળી હતી એમાં ભમરાની વસ્તી ધીમે ધીમે વધતી જાય છે પરંતુ અચાનક કોઈ અગમ્ય કારણ શું શું થાય છે કે જે ઝાડી હતી એમાં વનસ્પતિને કોઈ રોગ લાગુ પડી જાય છે અને પર્ણોની સંખ્યા ઘટતી જાય છે એટલે કે દરેક ભમરાને પૂરતા પ્રમાણમાં પોષણ મળી શકતું નથી અને પોષણ ન મળવાને કારણે તેના જૈવભારમાં ઘટાડો થાય છે અને આવું ઘણી પેઢી સુધી ચાલતું રહે છે આ સ્થિતિમાં શું થાય છે કે શરીરનો જૈવભાર ઘટે છે પરંતુ આ ભિન્નતા કેવી છે એ આનુવંશિક નથી જો ખોરાક પૂરતા પ્રમાણમાં મળવા માંડે તો એ જીવભાર પાછો એમનો વધ વધી જશે ભમરાઓના જીવનકાળ દરમિયાન જે ભૂખમરો કે જે અપોષણ છે જે કુપોષણ છે તેના અભાવે જે ઉભામાં જે ઘટાડો થયો છે એ ઉપાર્જિત લક્ષણ છે અને તેને કારણે ડીએનએમાં કોઈ ફેરફાર થતો નથી અને તેને કારણે શું થશે તો આ જે લક્ષણ છે કયું લક્ષણ કે શરીરના જે ઉભામાં ઘટાડો થવો એ આનુવંશિક નથી અને આ સમય દરમિયાન શું થશે કે ભમરાની વસ્તીમાં ઘટાડો થશે કેમ કે બધા ભમરાને ખોરાક ન મળે તો કેટલાક ભમરાઓ મૃત્યુ પામશે અને એ પણ કેટલીક પેઢી જળવાઈ રહેશે જ્યારે વનસ્પતિમાં રોગ દૂર થઈ જશે પરનો પાછા વધુ મળવા માંડશે ખોરાક તરીકે તો જે ભમરાનો અપેક્ષા જૈવભાર હતો એ જૈવભાર અમને ફરી પાછો મળી જશે અને ત્યાર પછીના જે પડી પેઢીમાં જે ભમરાઓ થશે એ વધારે ઉભા ધરાવતા ભમરાઓ સર્જાશે આમ શું થશે કે વસ્તીમાં જો ખોરાક વધતો ઓછો થાય તેના કારણે તેના ડીએનએમાં કોઈ ફેરફાર થતો નથી ફક્ત એના જે જૈવભામાં છે એ વત્તો ઘટાડો થાય છે અને વધારો થતો રહેતો હોય છે હવે આપણે જોઈએ કે ઉપાર્જિત લક્ષણો કોને કહેવાય મિત્રો પાર્ટ વનમાં આપણે એની વાત કરી હતી પાછો આપણે યાદ કરી લઈએ જે લક્ષણો આનુમંશિક નથી હોતા પરંતુ જે સજીવના જે લક્ષણો છે એ પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય છે જે સજીવે જે તે સજીવે પોતે વિકસાવેલા હોય છે તેને ઉપાર્જિત લક્ષણો કહે છે ઉદાહરણ તરીકે જોઈએ તો ભૂખ્યા રહીને આપણે શરીરમાં વજનમાં ઘટાડો કરીએ અથવા વજનમાં વધારો કરીએ શરીર પર કોઈ ઘાનું કે ઈજાનું નિશાન હોય આ બધા જે લક્ષણો છે તેને શું કહી શકાય એને ઉપાર્જિત લક્ષણો કહેવામાં આવે છે આપણા જે બિન પ્રજનન કોષો એટલે કે દૈિક કોષો છે એમાં જે ફેરફાર થાય એ પ્રજનન કોષોના ડીએનઓમાં અસર કરતા નથી અને તેથી એનું અનુગામી પેઢીમાં કે આવનારી પેઢીઓમાં એનું વહન પણ થતું નથી એટલે કે પામતા નથી અને તેથી આવા લક્ષણો લક્ષણો કહેવાય છે વ્યક્તિએ પોતે એટલે કે સજીવે પોતે એને મેળવવા પડતા હોય છે અને આ લક્ષણો છે ઉપાર્જિત લક્ષણો મિત્રો શું તમને પ્રશ્ન થાય છે કે જે ઉપાર્જિત લક્ષણો છે એ ઉદ્વિકાસ માટે મહત્વના છે કે નથી તો મિત્રો એનો જવાબ છે ના ઉદ્વિકાસમાં એનું મહત્ત્વ નથી કેમ કે ઉપાર્જિત લક્ષણો સજીવે પોતે પ્રાપ્ત કરવાના હોય છે દૈહિક પેશીમાં જે પરિવર્તન થાય છે એ લિંગિકસોના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી એટલે કોઈ વ્યક્તિના જીવનકાળ દરમિયાન એણે જે પ્રાપ્ત કરેલા અનુભવો છે જે સ્કિલ છે એના વારસામાં અને સંતાનના વારસામાં આવતી નથી એ માટે જેણે જેણે એ લક્ષણો પ્રાપ્ત કરવા માટે જાતે પ્રયત્ન કરવો પડતો હોય છે કોઈ દોડવીર હોય એનું બાળક સ્પીડમાં ન પણ દોડી શકતું હોય કેમકે એ લક્ષણોનું વહન વારસાગત નથી તો મિત્રો ઉપાજિત લક્ષણોનું ઉદ્વિકાસમાં કોઈ મહત્વ નથી ઉદ્વિકાસમાં એની કોઈ અગત્યતા નથી મિત્રો હવે ઉદાહરણ જોઈએ તો ઉપાર્જિત લક્ષણ ઉદાહરણ પહેલું જોઈએ ઉભારમાં ઘટાડો થવો આપણે આગળ એ જોઈ ગયા છતાં પાછું જોઈ લઈએ કે ભમરાઓને પૂરતું પોષણ ન મળ્યું કે વનસ્પતિમાં કોઈક રોગ લાગુ પડી ગયો અને બધા ભમરાઓ પૂરતું પોષણ ન મેળવવાને કારણે ભારમાં ઘટાડો થવા લાગ્યો તેમના ભારમાં ઘટાડો થયો તો પોષણના અભાવને કારણે આમ થયું હતું એ આ લક્ષણ જે છે એ તેમની સંતતિમાં જે છે એ વારસાગત કે આનુવંશિક થતું નથી જો પૂરતો ખોરાક મળવા માંડે તો એમના જીવભાળમાં ફરી પાછો વધારો થશે એટલે કે આ લક્ષણ કેવું છે એ ઉપાજિત લક્ષણ છે આનુવંશિક નથી બીજું ઉદાહરણ જોઈએ તો ઉંદરની કાપાયેલી પૂંછડી તો ઉંદરની પૂંછડીને કેટલીક પેઢી સુધી ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવી શસ્ત્રક્રિયા કરીને કાઢી નાખવામાં આવી પરંતુ એ જે ઉંદરો છે એમની વચ્ચે પ્રજનનક્રિયા થઈ અને નવી સંતતિ ઉત્પન્ન થઈ એ ફરી પાછી પૂંછડીવાળી જ જોવા મળી કોઈ પણ પેઢીમાં કપાયેલી પૂંછડી જોવા મળી નહીં પૂંછડી વગરનું ઉંદર જોવા મળ્યું નહીં કારણ કે પૂંછડી કાપવાથી જે જનન કોષો છે એના જનીન ઉપર કોઈ પણ અસર થઈ નથી જમીનમાં કોઈ બદલાવ આવ્યો નથી એટલે આ લક્ષણોમાં કેવું છે એ ઉપાર્જિત લક્ષણો છે આ ઉપરાંત બીજા અન્ય ઉદાહરણ આપણે જોઈએ તો માનવી પોતાની ભાષા તો બોલી શકે છે પરંતુ એ સિવાય બીજી કોઈ ભાષામાં વાતચીત કરતું હોય અને કોઈની દોડવાની સ્પીડ વધારે હોય કોઈ ચાલવાની સ્પીડ વધારે હોય બરફ ઉપર સ્કેટિંગ કરવાનું હોય અથવા શરીર ઉપર કોઈ ઘાનું જખમનું નિશાન હોય આ બધા લક્ષણો કેવા છે એ બધા ઉપાર્જિત લક્ષણો છે અને મિત્રો ફરી પાછો યાદ કરી લઈએ ઉપાજિત લક્ષણો જે છે એ ઉદ વિકાસ માટે અગત્યના નથી હવે આપણે જોઈએ કે આનુવંશિકતા એટલે શું આનુવંશિક લક્ષણો એટલે શું મિત્રો આપણે પાઠ વનમાં જોયું હતું કે આનુવંશિકતા કોને કહેવાય ફરી પાછું રિવિઝન કરી લઈએ હવે આપણે જોઈએ કે આનુવંશિકતા એટલે શું આનુવંશિક લક્ષણો એટલે શું મનુષ્યમાં ત્વચાનો જે રંગ છે ચામડીનો જે રંગ છે એ આનુવંશિક લક્ષણો છે જે તેને માતા પિતા દ્વારા વારસામાં મળતો હોય છે બીજું છે માનવીની આંખની કનીનિકા જે છે એનો રંગ છે આપણે સામાન્ય રીતે એને આંખનો રંગ જ પણ રંગ જ કહીએ છીએ તો આંખની કનિકાનો રંગ છે એ પણ વારસામાં મળતો હોય છે વાળનું સ્વરૂપ પણ આનુવંશિક લક્ષણ ગણાય છે જો માતા પિતા માંથી કોઈકના વાળ કરલી હેર હોય વાકડીયા વાળ હોય તો સંતતિમાં પણ એ લક્ષણ જોવા મળે છે સ્ટ્રેટ વાળ સીધા વાળ હોય તો પણ એ લક્ષણ સંતતિમાં જોવા મળતું હોય છે ઉપરાંત બીજા ઉદાહરણ જોઈએ તો જે છોડની ઊંચાઈ છે બીજનો આકાર છે પુષ્પનો રંગ છે પુષ્પનું સ્થાન છે અને બીજા કીટકોનો રંગ છે આ બધા છે એ પણ આનુવંશિક લક્ષણો ગણાય છે અને આનુવંશિક લક્ષણો છે એ ઉદ્દ વિકાસનો અનિવાર્ય હેતુ છે એમ કહીએ તો ચાલે મતલબ કે આનુવંશિકતાનું લક્ષણ છે એ ઉદ્વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનું છે